हेलो विद्यार्थी मित्रों, सोनू क्लास हेडमास्टर वाले गुड मॉर्निंग। अगाव अपने स्टेट के अंदर मिश्र मध्यक, भारित मध्यक और गुणोत्तर मध्यक की चर्चा करी। एमा भारित मध्यक और मिश्र मध्यक ना दाखला अपना 30% अभ्यास को कपात छे, पण आपणे बारमानो पायो पाको का अपने टोटल अभ्यास क्लियर करवाना छे और छेल्ले तमे लखाई दीश के आटलो अभ्यास आपणे नथी। आज आप सीखवाना छे के मध्यस्थ, चतुर्थक, दशांशक और शतांशक आ चार मुद्दा आपणे साथे लेवाना छे। एमां एना बे पेटा विभागो छे। जो दाखलामां उपर दरेक एलो मारो, जो दाखलामां वर्ग न होय तो, वर्ग न होय तो एनो मतलब 10, 20, 20, 30 एवा वर्ग न होय तो प्लस वन वालू सूत्र आवे। चलो मारी साथे एक बार फरी बार बोलो, जो दाखला मो वर्ग न हो तो प्लस वन वालू सूत्र आवे। फरी एक बार, जो दाखला मो वर्ग न हो तो प्लस वन वालू सूत्र आवे। चलो अबे मध्यस्थ की बात करिए तो तमारे याद रखना से एन बराबर एन प्लस वन भाग्या बे मो अवलोकन की किंमत, चतुर्थक એટલે 4। ટકા દાખલામાં બે ચતુર્થકો છે, પરીક્ષામાં Q1 લખ્યું હોય તો n + 1 ભાગ્યા 4 મો અ એ એટલે મો અવલોકનની કિંમત। ચલો ત્રીજો ચતુર્થક હોય તો જેટલો હોય એટલો આગળ મૂકી જાવ, પહેલા n + 1 ભાગ્યા 4 મો અ એ। दशांशक એટલે 10, પેરો બીજો ત્રીજો પેપરમાં લખેલો છે, સમજી લો અત્યારે હું લખું છું D5, બરોબર સમજો D5, તો અહીં 5 લખીશ કૌંસમાં n + 1 d એટલે દશાંશક એટલે 10 મો અવલોકનની કિંમત। નિમા 2, કદાચ પરીક્ષામાં D8 લખેલું હોય, શું લખેલું હોય D8, તો અહીં શું લખી દેવાનું 8 કૌંસમાં n + 1 ભાગ્યા 10, ખ્યાલ આવી ગયો। પરીક્ષા 2, D3 લખેલું હોય તો સરસ બોલો 3 કૌંસમાં n + 1 ભાગ્યા 10 મિહિર, બોલો D6 લખેલું છે 6 કૌંસમાં n + 1 ભાગ્યા 10 રાઈટ, D9 લખેલું હોય તો બોલો બોલો રુદ્ર તમે બોલો, ચલો D9 9 કૌંસમાં n + 1 ભાગ્યા 10 એકદમ રાઈટ। શતાંશક એટલે ભાગ્યા 100, ચલો P60 લખું છું અત્યારે, જોજો આ પ્રોસેસ। ચલો 60 છે તો 60 n + 1 ભાગ્યા 100 મો અવલોકનની કિંમત, ચાલે કમ્પ્લીટ એકદમ ફાઇનલ। ચલો તીર્થ આર P40 લખેલું છે, 40 કૌંસમાં n + 1 ભાગ્યા 100 સરસ। ચલો દેવ બોલો બોલો તમે P75 લખેલું છે, તો 75 કૌંસમાં n + 1 ભાગ્યા 100 મો અવલોકનની કિંમત। આ ચાર પોઈન્ટ આપણે દાખલામાં શીખવાના છે। હવે થોડીક વધુ વિગતે મારી ચર્ચા એ કરવાની છે કે કદાચ આનો અવલોકન પોઈન્ટમાં આવી જાય, સમજજો બરોબર, સાંભળી જાય પોઈન્ટમાં। દાખલા તરીકે એવું કર્યું હોય કે 3.75 જવાબ આવે મો અ કે, તો બરોબર ધ્યાન દોરજો અહીં જે લખેલું છે એટલે જ ચાલુ કરવાનું, ત્રીજું અવલોકન પ્લસ પોઈન્ટ પછી જે રકમ લખી જાય 0.75 કૌંસમાં ચોથું અવલોકન માઇનસ ત્રીજું અવલોકન। ચલો હવે થોડો જરાક વંદન ને કહું છું, વંદન 5.25 છે આવું આવ્યું બોલો, તો મને એમ તો 5.25 તો પહેલા ક્યાં લખીશું 5, તો લખીશું આપણે ત્રીજું ની જગ્યાએ આપણે શું લખીશું 5મું અવલોકન નડે પ્લસ કેટલા 0.25 રાઈટ। એ આપણે દાખલો બધું શીખીશું, ખાલી તમને ખ્યાલ આવે, ચલો અહીં શું લખીશું બોલો
છમું અવલોકન માઇનસ પાંચમું અવલોકન રાડે ચલો દેવ 11.30 આવ્યું ચલો શું લખી દીધું હવે સરસ 11મું અવલોકન પ્લસ 0.30 કૌંસમાં 11 આગળ કોણ આવે બાર તો 12મું અવલોકન માઇનસ 11મું અવલોકન ખ્યાલ આવ્યો દરેકે ખાલી સૂત્રો ચોપડા ઉતારવાના છે આ પોઈન્ટ ઉતારવાના નથી આ ખાલી સમજૂતી માટે છે પરીક્ષાની અંદર જે આવે 4.20 આવે તો લખવાનું 4મો અવલોકન પ્લસ 0.20 કૌંસમાં 5મો માઇનસ 4થું આ તો આપણે દાખલામાં સમજવાનું છે એટલે આ કોઈએ ચોપડા ઉતારવાનો નથી ખ્યાલ આવ્યો ધન્યવાદ આના પછી આપણે આ 4 પોઈન્ટના દાખલા શીખવાના છે ધન્યવાદ